આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જેતપુર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બાબતે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી લાલધૂમ. જાહેરનામાનો ભંગ કરવા બદલ ભાજપના કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધવા માંગ. જેતપુર શહેરમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવેલ હતી. તેમજ બસ સ્ટેન્ડ સામે આવેલ જીમખાના ગ્રાઉન્ડમાં સ્વામી વિવેકાનંદજીની તસવીરને પુષ્પહાર અર્પણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાંદડિયાના તેમજ રાજકોટ નાગરિક બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાંદડિયા, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી, વિપુલભાઈ સંચાણિયા સહિત ભાજપના કાર્યકર્તાઓએ સરા જાહેર કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે આ બાઇક રેલીનું પાઇલોટિંગ માસ્ક ન પહેરવા બદલ આમ નાગરિકો પાસેથી હજાર વસૂલાત કરતી શહેર પોલીસ જ કરતી હતી. આ બાઇક રેલીમાં અમુક ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ માસ્ક પહેર્યા વગર અને કોઈ પણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર નીકળી હતી અને સામાન્ય જનતા પાસે જિલ્લા કલેક્ટરશ્રીના જાહેરનામા અન્વયે માસ્કનો દંડ વસૂલનાર પોલીસ પણ આ પરિસ્થિતિમાં લાચાર જોવા મળી હતી. આ રેલી બાબતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સહેનઝાબેન બાબી, જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વિજયભાઈ શેઠ, આમ આદમી પાર્ટીના વીડી કોટડિયા સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી સામાન્ય પ્રજા તેમજ નેતાઓ માટે કાયદો એક સરખો જ છે અને કાયદાનો ભંગ કરનાર ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ કાર્યકરો વિરુદ્ધ પગલાં લેવા માંગ કરી હતી. સ્પીડ ન્યૂઝ 17 જેતપુર. કારણ કે આવડા મોટા વડીલ અને બુઝુર્ગ માણસની જો આ રીતે અન્યાય થાય યોગ્ય નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને કોઈ પરમિશન ન જોઈએ, માસ્ક વગર ચાલે, આ બધું આપણે જોઈએ છે. માટે એકને ગોળ ને એકને ખોળ સારું નહીં. જે નીતિ નિયમ રચે બધા માટે રચે અમારો મુદ્દો છે. બીજું, કોઈ ગર્ભવતી બેન હોય, કોઈની સ્વાસ્થ્ય બીમારી હોય, ક્યારે માસ્ક એને ન પહેર્યો તો દંડ જે છે ને બધાનો જે હજાર છે એ ઓછામાં ઓછો 150 કે 200 કરો. માણસ પાસે પૈસા ના હોય તો ઉધાર માંગવા પડે અને પછી જેના પર જોખમી થાય, આ એક જાતને અન્યાય છે. હાઈકોર્ટમાં પણ મેં પીએલ કરી છે અને મને ખાતરી છે કે મને ન્યાય મળશે. જય હિન્દ. મારો સવરે પત્રકાર મિત્રોને અમારે કહેવાનું છે કે ભાઈ, ભારતીય જનતા પાર્ટીને નીતિ નિયમ કોઈક લાગુ જ નથી પડતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કે ભાજપ પાર્ટીના કોઈ પણ હોદ્દેદારો દરેક જગ્યાએ સામાજિકની વાડીઓમાં ગામડે ગામડે ક્યાંક પણ પ્રોગ્રામ કરે છે, એનો દરેક જગ્યાએ કોવિડ-19નો ખુલ્લેઆમ ભંગ કરે છે અને પોલીસ મુખ્યક્ષક બની અને જોઈ રાખે છે, તમાશો જોઈ રાખે છે. જ્યારે સામાન્ય રીતે બીજી કોઈ અન્ય પાર્ટીઓને કોઈ પણ પ્રકારની એક ફંક્શન કરવા હોય, જનતાલક્ષીનો પ્રોગ્રામ કરવો હોય, મંજૂરી માગે છે તો મંજૂરી નીતિ મુજબની મંજૂરી માગે તો મંજૂરી આપતા નથી અને પબ્લિકને હેરાન થાય એવા વિષયો હેરાન પબ્લિકને હેરાન કરે છે. પછી સામાન્ય રીતે બે માણસ ગામમાં નીકળ્યા હોય ને પાણી પીવા માટે ઉભા રહેવા માટે જો માસ્ક નીચે ઉતારે ને તો એની પાસેથી 500 રૂપિયા દંડ લઈ લેવામાં આવે છે. એ ઉચિત નથી. સામાન્ય નાગરિકોને હેરાન કરવા એ વ્યાજબી વાત નથી. સામાન્ય નાગરિકો પણ એ પહેલાં નાગરિક સામાન્ય નાગરિક છે તો નેતાઓ છે, નેતાઓ થકી નાગરિકો નથી. આ નેતાઓએ આ વાત સમજવાની જરૂર છે કે નેતા પ્રજા પર જુલ્મ ન કરે. રાજા રાવણ જેવા રાવણનાએ રાજ વયા ગયા છે, સિકંદર જેવાએ ખાલી હાથ વયા ગયા છે અને અંગ્રેજોની હકુમત આખી દુનિયામાં જે સુરત નહોતો હતો એના રાજ ખતમ થઈ ગયા છે. ભાજપ આ વિચારે કે આ કાયમી રાજ્યનું ટકવાનું નથી અને પોલીસે એની વાતને સમજી અને પ્રજાના મૂળભૂત હકોનું રક્ષણ કરે. મારું નામ વિજયભાઈ શેઠ, આમ આદમી પાર્ટી જિલ્લા